जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 11 कॉमर्स विषय नामाना मूल तत्व चैप्टर नंबर 1 हिसाबी पद्धति अने पारिभाषिक शब्दों। आज आपणे विद्यार्थीओ जे सवाल शीखवाना छे, सवालनुं नाम छे हिसाबी पद्धतिना फायदा। आ अगाउना वीडियोमां आपणे हिसाबी पद्धतिना लक्षणों અને હિસાબી પદ્ધતિના હેતુનો અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે શીખવાના છીએ હિસાબી પદ્ધતિના ફાયદા। પરીક્ષામાં પૂછાય તેવો સવાલ છે। પહેલો ફાયદો, હિસાબી માહિતીની ઉપલબ્ધતા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે રોજબરોજ જે વ્યવહારો બને છે એ વ્યવહારો હિસાબી ચોપડામાં લખીએ અને આ હિસાબી ચોપડો એટલે કે આપણને નફો નુકસાન દર્શાવે। જો ધંધાકીય એકમમાં સતત નફો થતો હોય તો આ હિસાબોના આધારે આપણે બેંકમાં જઈને લોન લઈ શકીએ છીએ। માટે આપણે એવું કહી શકીએ કે હિસાબી માહિતીની ઉપલબ્ધતાના આધારે આપણે બેંકમાંથી લોન મેળવી શકીએ છીએ। ઓકે, તો હવે આ મુદ્દામાં તમારે શું લખવાનું તેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। નંબર 1, હિસાબી માહિતીની ઉપલબ્ધતા। ધંધાના માલિક દ્વારા ધંધાકીય એકમના હિસાબો નોંધવામાં આવે છે અને આ હિસાબો પરથી જ્યારે જરૂર પડે ત્યારે આપણે બેંકમાં રજૂ કરી બેંક પાસેથી લોન મેળવી શકીએ છીએ। આટલું તમારે આ મુદ્દામાં લખવાનું છે। ચાલો નંબર 2, નફાકારકતા જાણવા માટે। અગાઉના વિડીયોમાં આપણે વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, નફાકારકતા જાણવી હોય તો શું બનાવવું પડે? નફા નુકસાન ખાતું। નફા નુકસાન ખાતું। ચાલો વિદ્યાર્થી મિત્રો, જે નફા નુકસાન ખાતું જે આપણે બનાવીએ છીએ એમાં કઈ કઈ બાબત નોંધવામાં આવે? તો કે એમાં 4 બાબત નોંધવામાં આવે। 1, ખર્ચ। બીજું, નુકસાન। ત્રીજું, આવક। અને ચોથું, ઉપજ। આ 4 બાબત નોંધવામાં આવે અને આ 4 બાબતના આધારે આપણે ધંધાકીય એકમની નફાકારકતા જાણી શકીએ છીએ। અગાઉ પણ આપણે આ પોઈન્ટ ભણી ગયા હતા। તો આ પોઈન્ટમાં તમારે ચોપડામાં શું લખવાનું તેની વાત કરીએ તો નંબર 2, નફાકારકતા જાણવા। હિસાબી પદ્ધતિમાં દરેક વ્યવહાર કે બનાવની નોંધ કરવામાં આવે છે। આ વ્યવહાર કે બનાવ એ ધંધાકીય એકમમાં કેટલી નફાકારકતા ઉપજાવશે તે જાણી શકાય છે। બસ આટલું લખવાનું છે તમારે। ચાલો ત્રીજો પોઈન્ટ, આર્થિક સ્થિતિ જાણવા માટે। અગાઉ પણ આપણે વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કે આર્થિક સ્થિતિ જાણવી હોય તો શું બનાવવું પડે? આર્થિક સ્થિતિ જાણવી હોય તો આપણે બનાવવું પડે પાકું સરવૈયું। શું બનાવવું પડે? પાકું સરવૈયું। હવે આપણે જે પાકું સરવૈયું બનાવીએ એમાં કેટલી વિગત નોંધાય? તો કે એમાં પણ 4 વિગત નોંધાય। પાકા સરવૈયામાં 4 વિગત નોંધાય, મૂડી, દેવા, મિલકત, લેણા, આવી 4 વિગત નોંધાય। જો ધંધાકીય એકમમાં દેવું વધારે હોય તો આર્થિક પરિસ્થિતિ નબળી ગણાય, જો ધંધાકીય એકમમાં દેવું ઓછું હોય તો આર્થિક પરિસ્થિતિ સારી ગણાય। બરાબર, તો હવે આ મુદ્દામાં તમારે કઈ રીતે લખવું? નંબર 3, આર્થિક સ્થિતિ જાણવા। હિસાબી પદ્ધતિમાં જે વ્યવહાર કે બનાવો નોંધવામાં આવે છે તે વ્યવહાર કે બનાવો પરથી ધંધાકીય એકમમાં દેવાની સ્થિતિ કેવી છે, દેવાની સ્થિતિ કેવી છે તે જાણી શકાય છે। જો દેવાની સ્થિતિ વધારે હોય તો આર્થિક સ્થિતિ નબળી છે એવું કહી શકાય અને જો દેવાની સ્થિતિ ઓછી હોય
દેવું ઓછું હોય તો આર્થિક સ્થિતિ ધંધાકીય એકમની સારી છે એવું કહી શકાય છે. બસ આટલું તમારે આ પોઈન્ટમાં લખવાનું. નંબર 4, કરવેરાનું આયોજન. આ પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિના હેતુમાં અભ્યાસ કરી ગયા. આમાં શું લખવાનું છે? કરવેરાના આયોજનમાં ધંધાકીય એકમે સરકારને કરવેરો ચૂકવવાનો હોય છે. હિસાબી પદ્ધતિ દ્વારા કેટલો નફો થશે તે જાણી અને કરવેરાનો અંદાજ મૂકી શકાય છે. બસ આટલું લખવાનું. આ અગાઉ ભણાવેલો પોઈન્ટ છે એટલે મેં ખાલી કેટલું લખવાનું એ તમને કીધું. નંબર 5, ધંધાનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધંધાનો માલિક અન્ય કોઈ વ્યક્તિને ધંધાકીય એકમ વેચી દે ત્યારે આ ધંધાકીય એકમની કિંમત કેટલી નક્કી કરવી? ધંધાકીય એકમ કેટલા રૂપિયામાં વેચવું એ આપણને ખબર કઈ રીતે પડે? તો કે હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડે કે દર વર્ષે કેટલો નફો થાય, અને દર વર્ષે કેટલો નફો થાય એ આપણે નક્કી કર્યા પછી આપણે ધંધાકીય એકમ કેટલા રૂપિયામાં વેચવું કે કેટલા રૂપિયા તેની વેચાણ કિંમત રાખવી એ નક્કી કરી શકાય. જો દર વર્ષે નફો તમારો વધતો હોય તો એની વેચાણ કિંમત ઓછી હોય, અને જો નફો દર વર્ષે ઘટતો જતો હોય તો એની વેચાણ કિંમત કેવી રાખવામાં આવે છે? નીચી. પણ આ નફો દર વર્ષે વધે કે ઘટે એ તમને ખબર કઈ રીતે પડે? તો કે હિસાબી પદ્ધતિ, હિસાબી માહિતી પરથી. તો આ મુદ્દામાં કેટલું લખવાનું વિદ્યાર્થી મિત્રો? નંબર 5, ધંધાનું મૂલ્યાંકન. જ્યારે ધંધાના માલિકે અન્ય કોઈ વ્યક્તિને ધંધાનું વેચાણ કરવું હોય ત્યારે ધંધાની વેચાણ કિંમત કેટલી રાખવી તે અંગેનું મૂલ્યાંકન હિસાબી પદ્ધતિ પરથી રજૂ કરી શકાય છે. આટલું લખો. નંબર 6, નિર્ણય ઘડતર. તો વિદ્યાર્થી મિત્રો, એકાંકી પેઢી હોય કે જેમાં એક જ માલિક એને એકાંકી પેઢી કહેવાય, ભાગીદારી પેઢી હોય એટલે કે ઓછામાં ઓછા 2 વ્યક્તિ, બરાબર, વધારેમાં વધારે 20 વ્યક્તિ, સરાફી પેઢી હોય તો 10 વ્યક્તિ, આને કહેવાય ભાગીદારી પેઢી. એકાંકી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કોઈ કંપની હોય, આ દરેકને નિર્ણય ઘડતર માટે, નિર્ણય લેવા માટે હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બને છે. દાખલા તરીકે માની લો કે વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ કંપનીમાં શેર ખરીદવા હોય તો તમે કઈ કંપનીના શેર ખરીદો? જેની બજારમાં પ્રતિષ્ઠા હોય, બજારમાં જેની શાખા હોય, જે કંપની સતત નફો કરતી હોય એના શેર તમે ખરીદો, બરાબર. તો તમને ખબર કેમ પડે કે આ કંપની નફો કરે છે? કારણ કે એની હિસાબી પદ્ધતિ ઉપરથી, એના હિસાબો ઉપરથી તમને ખબર પડે. તો આ પોઈન્ટમાં શું લખવાનું? નંબર 6, નિર્ણય ઘડતર. તો ભાગીદારી પેઢી, કંપની કે એકાંકી પેઢીમાં માલિકને હિસાબી માહિતી ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે બહારના પક્ષકાર જેવા કે લેણદાર, બેંક, વીમા કંપની, શેરહોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર વગેરેને પણ નિર્ણય લેવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. આટલું લખવાનું આ પોઈન્ટમાં. નંબર 7, પુરાવા તરીકે. વિદ્યાર્થી મિત્રો, તમે જે માહિતી રજૂ કરી છે, તમારી પાસે જે માહિતી છે એ માહિતી તમે બેંકમાં જાઓ અને બેંકવાળાને આપો કે લ્યો ભાઈ મારું ધંધાકીય એકમ ચાલે છે,
અને આ ધંધાકીય એકમમાં હું એટલા રૂપિયા નફો કરું છું, જુઓ અમારા હિસાબો. બેંકવાળો ચોક્કસતાથી હિસાબ જોવે. ઓહો, ખૂબ સરસ નફો થાય છે. બોલો ને, શું કામ છે, અમારી શું મદદ પડી તમને? બેંકવાળો આવું પૂછે તો આપણે કહીએ બેંકમાં જઈને કે ભાઈ મારે લોન લેવી છે, તો આપણા હિસાબો પરથી આપણને સરળતાથી લોન આપી શકે છે. ઓકે, તો આમાં તમારે કેટલું લખવાનું એની વાત કરીએ તો પુરાવા તરીકે એમાં તમારે લખવાનું કે હિસાબી માહિતી એ પુરાવા તરીકે પણ રજૂ કરી શકાય છે. દાખલા તરીકે આવું લખવાનું, ઉદાહરણ તરીકે, ભાગીદારી પેઢીમાં બે ભાગીદારો વચ્ચે વિવાદ થયો હોય કે ઝઘડો થયો હોય તો તેનો નિકાલ આ હિસાબી પદ્ધતિ પરથી લાવી શકાય છે. આટલું લખવાનું. ચાલો, નંબર 8, ભૂતકાળની કામગીરી સાથે તુલના. અગાઉના વિડીયોમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો નોંધાય છે ને તે ભૂતકાળને લગતા હોય છે. હિસાબો કેટલા સમયગાળા માટે તૈયાર કરવામાં આવે? 1 વર્ષ, એટલે કે 12 મહિના માટે. તો આજે આપણે જે વ્યવહાર લખીએ છીએ એ 6 મહિના પછી પણ હશે, 8 મહિના પછી પણ હશે, મતલબ 1 વર્ષ સુધી આ હિસાબો હશે. તો ભૂતકાળની સાથે આની આપણે તુલના કરી શકીએ છીએ. તો હવે આ મુદ્દામાં નોટબુકમાં કેટલું લખવાનું? નંબર 8, ભૂતકાળની કામગીરી સાથે તુલના. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો નોંધવામાં આવે છે તે વ્યવહારો કે બનાવોની ભૂતકાળના વ્યવહાર કે બનાવ સાથે આપણે તુલના કરી શકીએ છીએ. બસ આટલો નાનકડો એવો પોઈન્ટ લખવાનો છે. ચોપડીમાં ખૂબ જ મોટું આપ્યું છે, આપણે નાના નાના પોઈન્ટ લખશું. નંબર 9, નૈતિક અંકુશ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સવાલમાં ભણી ગયા હિસાબી પદ્ધતિના હેતુમાં ભૂલ અને છેતરપિંડી શોધી અટકાવવા માટે. તો તમે જે હિસાબ લખો છો એ હિસાબમાં જો કોઈ કર્મચારી ભૂલ કરે, ગોટાળા કરે કે ગોલમાલ કરે તો સરળતાથી તમે પકડી શકો કે નહીં, અને પકડી અને પછી આવી ભૂલ ન થાય એ માટેની તમે શું લ્યો છો? તકેદારી લ્યો છો. પણ હિસાબ જ ન લખાતા હોય તો ભૂલ પકડાય નહીં. તો આ પોઈન્ટમાં કેવું લખવાનું? નંબર 9, નૈતિક અંકુશ. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો નોંધવામાં આવે છે તેમાં જો કોઈ કર્મચારી નાણાંની ઉચાપાત કરે કે ચોરી કરે તો સરળતાથી આપણને ખબર પડે છે અને આપણે તેને અટકાવવાના પગલાં લઈ શકીએ છીએ. એટલે કે આપણે તેના પર નૈતિક અંકુશ રાખી શકીએ છીએ. આટલું લખવાનું છે. નંબર 10 અને છેલ્લો પોઈન્ટ, સુધારાત્મક પગલાં. હવે વિદ્યાર્થી મિત્રો, માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ પણ વ્યક્તિ હોય ને એનાથી ભૂલ થાય, પછી એ ધંધાનો માલિક હોય, ધંધાનો કર્મચારી હોય, ધંધાનો પટાવાળો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ભૂલ તો થાય જ. માની લો કે આપણથી કોઈ માલની ખરીદી કરવામાં ભૂલ થઈ ગઈ હોય જેના કારણે આપણને ખૂબ મોટું નુકસાન થાય, તો હવે તમે શું કરશો? નુકસાન થાય તો જે બની ગયું છે તે બની ગયું બાળકો, પણ હવે આવી ભૂલ ન થાય એની તમે શું રાખશો? તકેદારી રાખશો. બરોબર છે? તો એ જ પોઈન્ટ અહીંયા સમજાવે છે સુધારાત્મક પગલાં. શું લખવાનું એમાં? નંબર 10, સુધારાત્મક પગલાં. હિસાબી પદ્ધતિમાં ભૂતકાળમાં જે વ્યવહારો કે બનાવો બની ગયા છે તેની અસર વર્તમાન પર પડતી હોય છે, માટે આવા વ્યવહારના કારણે જો કોઈ નુકસાન થયું હોય તો હવે પછી એ વ્યવહાર કે બનાવમાં આવું નુકસાન ન થાય
તે અંગે સુધારાત્મક પગલાં લઈ શકાય છે. બસ આટલું લખવાનું. તો આ હતો સવાલ આપણો હિસાબી પદ્ધતિના ફાયદા 10 પોઈન્ટ છે. ટૂંકમાં એક વખત બોલી જાઉં છું, હિસાબી માહિતીની ઉપલબ્ધતા, નફાકારકતા જાણવા, આર્થિક સ્થિતિ જાણવા, કરવેરાનું આયોજન, ધંધાનું મૂલ્યાંકન, નિર્ણય ઘડતર, પુરાવા તરીકે ભૂતકાળની કામગીરી સાથે તુલના, નૈતિક અંકુશ, સુધારાત્મક પગલાં. હવે પછી આપણે આગળના વિડીયોની અંદર હિસાબી પદ્ધતિની મર્યાદા વિશેનો અભ્યાસ કરીશું. જય અંબે વિદ્યાર્થી મિત્રો.